स्टूडेंट्स, आजना वीडियो नी अंदर आपणे जोईशुं धोरण 12 चेप्टर नंबर 3 जे छे कम्पोजर नो उपयोग करीने सरळ वेबसाइटनी रचना करवी। तो हवे चेप्टरनुं नाम ज छे के वेबसाइटनी रचना करवी, एटले आपणे आ चेप्टरनी अंदर वेबसाइट कई रीते बनावाय छे कम्पोजरमां ते जोवानुं छे। तो सौथी पहेला तो वेबसाइट एटले शुं, तो वेबसाइट एटले कि जुदा जुदा जे वेब पेज होय छे ते वेब पेजनो समूह। एटले आपणे एवी रीते व्याख्या आपी शकीए छीए कि विशिष्ट हेतु माटे परस्पर जोड़ायेला वेब पेजना समूहने शुं कहेवाय छे, वेबसाइट कहेवाय छे। तो आनी अंदरथी आ पहेलो ज एमसीक्यू जे पूछाय तेवो छे कि विशिष्ट हेतु माटे परस्पर जोड़ायेला वेब पेजना समूहने शुं कहेवाय, तो एने कहेवाय छे वेबसाइट। अथवा तो वेब पेजना आंतरजोड़ाणने शुं कहेवाय, तो एने पण वेबसाइट कहेवामां आवे छे। अने आ वेबसाइट आपणे शेना माटे बनावीए छीए? तो वेबसाइट आपणा बिजनेस माटे आપણે बनावी शकीए छीए, એડવર્ટાઇઝમેન્ટ માટે બનાવી શકીએ છીએ, કંઈક વસ્તુ ઓનલાઈન આપણે વેચવું હોય તેના માટે બનાવી શકીએ છીએ, ઓનલાઈન એજ્યુકેશન માટે બનાવી શકીએ છીએ। તો કંઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન કરવું હોય તેના માટે આપણે વેબસાઇટ બનાવી શકીએ છીએ। અને આ વેબસાઇટ છે તે બનાવવા માટે સ્પેશિયલી જે એની અંદર આપણે કન્ટેન્ટ એડ કરીએ છીએ તે કન્ટેન્ટ કેવા હોવા જોઈએ એ એક મોટો પડકાર કહી શકાય છે। કારણ કે જો તમારી વેબસાઇટની અંદર કન્ટેન્ટ પ્રોપરલી નહીં હોય, ડિઝાઇન પ્રોપરલી નહીં હોય, તો તમારી વેબસાઇટ કોઈ પણ યુઝ નહીં કરે, એટલે કે કોઈને પણ યુઝ કરવામાં મજા નહીં આવે, એટલે એ યુઝ કરશે જ નહીં। તો આપણે એ વસ્તુ કહી શકીએ છીએ કે વેબસાઇટ બનાવવા માટે જે વેબસાઇટની અંદર આપણે કન્ટેન્ટ એડ કરીએ છીએ તે કન્ટેન્ટ કેવા હોવા જોઈએ, તો તે કન્ટેન્ટ હોવા જોઈએ સંપૂર્ણ અને સંબંધિત। પછી એવું નહીં આપણે કરી શકીએ કે અમુક ડેટા આપણે એડ કરીએ અને ત્યારબાદ અમુક ડેટા એડ ના કરીએ, તો તે વસ્તુ પણ સારું નહીં કહેવાય। અને બીજી વસ્તુ કે આપણી જે વેબસાઇટ હોય છે તે હંમેશા કેવી હોવી જોઈએ, તે યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ, એટલે કે કોઈ પણ એનો યુઝ કરે તો એમને યુઝ કરતાં આવડી જવું જોઈએ તેવી હોવી જોઈએ, એટલે કે વેબસાઇટ કમ્પ્લીટલી યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ। તો હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જે છે કે વેબસાઇટ આપણે કંઈક બનાવવી છે તો એ વેબસાઇટના આયોજનના મુદ્દાઓ કેટલા છે, તો આ તમને પહેલો આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે વેબસાઇટ આયોજનના મુદ્દાઓ કેટલા છે અને કયા કયા છે। તો એના માટેના ચાર મુદ્દાઓ છે। પહેલો મુદ્દો છે હેતુ, બીજો મુદ્દો છે પ્રેક્ષકગણ, ત્રીજો મુદ્દો છે વિષયવસ્તુ અને ચોથો મુદ્દો છે માધ્યમ। એટલે કે કોઈ પણ આપણે વેબસાઇટ બનાવવાનું વિચારતા હોઈએ તો એ વેબસાઇટમાં કંઈ પણ કોડિંગ સ્ટાર્ટ કર્યા પહેલાં આપણે શું વસ્તુ નક્કી કરવી જોઈએ, એ વસ્તુ આપણા વેબસાઇટ આયોજનના મુદ્દા છે। તો એની અંદરથી પહેલો મુદ્દો છે હેતુ। હવે હેતુ એટલે કોઈ પણ આપણે વેબસાઇટ બનાવતા હોય તો આપણે પહેલાં તો એની અંદર શું એડ કરીશું તે એકદમ સ્પષ્ટપણે નક્કી કરવું પડે છે। ત્યારબાદ આપણે એની અંદર કેટલા કન્ટેન્ટ એડ કરવાના છે તે પણ નક્કી કરવી પડે છે, એટલે કે આપણે ટૂંકમાં કહી શકીએ છીએ કે આપણે એની ચોક્કસ વ્યાખ્યા અને ધ્યેય હેતુની અંદર નક્કી કરવામાં આવે છે। તો આની અંદરથી પણ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોઈ પણ વેબસાઇટની સ્પષ્ટ રીતે વ્યાખ્યા અને તેનો ધ્યેય સ્પષ્ટ કરવા માટે વેબસાઇટ આયોજનનો કયો મુદ્દો ઉપયોગી છે, તો એના માટે આન્સર આવશે હેતુ। અને ત્યારબાદ એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે વિષય વસ્તુ અને રૂપરેખા એ વેબસાઇટ આયોજનના કયા મુદ્દામાં નક્કી કરવામાં આવે છે, તો એ પણ આપણો આન્સર આવશે હેતુ। ત્યારબાદ આપણો નેક્સ્ટ મુદ્દો છે પ્રેક્ષકગણ, એટલે કે આપણી વેબસાઇટ જે યુઝ કરવાના છે તેવા યુઝર્સ એટલે કે ઉપયોગકર્તા, તો એ ઉપયોગકર્તાને આપણે ધ્યાનમાં રાખીને જ આપણી વેબસાઇટને સંપૂર્ણપણે બનાવવાની હોય છે। એટલે કે જો આપણી વેબસાઇટ એવી હોય કે એ વેબસાઇટ કોઈક નાના બાળકો યુઝ કરી શકે તેવી હોય, તો આપણે એ રીતે એમાં કલરફુલ કાર્ટૂન્સ મૂકવાય, એ રીતે આપણે બનાવી શકીએ છીએ। અને એ વેબસાઇટની અંદર આપણે માહિતી કેવી રાખવાની હોય છે, તો એ માહિતી સામાન્ય અને વિસ્તૃત બંને રાખવાની જરૂર પડે છે। એટલે કે કોઈક એવી વેબસાઇટ હોય તેની અંદરથી આપણે અમુક જ માહિતી જોઈતી હોય તો પણ આપણે ઇઝીલી મેળવી શકીએ, અને એ જ માહિતી જો કોઈક યુઝરને વિસ્તૃત જોઈતી હોય તો આપણે મોર કરીને એક બટન મૂકી શકીએ અને ત્યારબાદ એ બટન પર ક્લિક કરીએ તો આપણે વધારે માહિતી મેળવી શકીએ। એટલે કે આપણે પ્રેક્ષકગણનો સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે
જે આનો યુઝ કરવાના છે તે યુઝરને ધ્યાનમાં રાખીને જ વેબસાઇટ બનાવવાની હોય છે. ત્યારબાદ આપણે બીજું પણ વસ્તુ કહી શકીએ કે ઇન્ટરનેટ જોડાણની ઝડપ મોસ્ટલી આપણા ઇન્ડિયાની અંદર એટલી સારી નથી. એટલે આપણે જ્યારે પણ વેબસાઇટ બનાવતા હોઈએ ત્યારે જ્યારે એની અંદર ઇમેજ અને મલ્ટીમીડિયા ફાઇલ એડ કરવાની હોય છે તો હંમેશા એ ફાઇલની સાઇઝને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે જો મલ્ટીમીડિયાની ફાઇલ હશે અને તેની સાઇઝ ખૂબ જ વધારે હશે તો એને લોડ થતાં વાર લાગશે. અને કોઈ પણ એવી વેબસાઇટ હોય કે જે જલ્દી લોડ ના થાય તે યુઝર મોસ્ટલી તો એનો યુઝ કરવાના જ નથી. એટલે કે આપણે યુઝરને મેઇન પોઈન્ટ તરીકે ધ્યાનમાં લઈને જ આપણી વેબસાઇટને બનાવવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ આપણો મુદ્દો છે વિષય વસ્તુ, એટલે કે કન્ટેન્ટ જે આપણે એડ કરવાના છે. તે આપણે આગળ પણ વાત કરી કે એની અંદરના જે કન્ટેન્ટ હોય તે કેવા હોવા જોઈએ, સંપૂર્ણ અને સુસંગત હોવા જોઈએ. એટલે કે આપણા વેબસાઇટની અંદર જે કન્ટેન્ટ એડ કરીએ તે કન્ટેન્ટ એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ, અને એવું પણ હોવું જોઈએ કે કન્ટેન્ટ સામાન્ય પણ હોય અને સંપૂર્ણ પણ હોય અને વિસ્તૃત પણ હોય. તો આની અંદરથી આ એક ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે વિષય વસ્તુ મુદ્દાની અંદર કન્ટેન્ટ જે આપણા છે તે કેવા હોવા જોઈએ. તો આપણા કન્ટેન્ટ હંમેશા સંપૂર્ણ અને સુસંગત અને સામાન્ય અને વિસ્તૃત બંને હોવા જોઈએ. એવી જ રીતે આપણો નેક્સ્ટ મુદ્દો છે જે છે માધ્યમ, એટલે કે આપણી જે વેબસાઇટ છે તે વેબસાઇટ આપણે સ્માર્ટફોનમાં ખોલીએ તો કેવી દેખાય, ટેબ્લેટમાં ઓપન કરીએ તો કેવી દેખાય, એ જ રીતે એને કમ્પ્યુટરમાં ઓપન કરીએ તો કેવી દેખાય, અને જુદા જુદા વેબ બ્રાઉઝરમાં આપણે ઓપન કરીએ તો કેવી દેખાય. તો આના માટે આપણું જે વેબસાઇટ હોય છે તે આ દરેક સાધનને કમ્પેટિબલ હોવી જોઈએ. એટલે જો આપણી વેબસાઇટ સ્માર્ટફોનને કમ્પેટિબલ નહીં હોય તો આપણે શું કરવું પડશે, આપણે લેફ્ટ રાઇટ વધારે સ્ક્રોલ કરવું પડશે, જે યુઝરને મોસ્ટલી ના જ ગમતું હોય છે. એવી જ રીતે આપણે એને ટેબ્લેટમાં ઓપન કરીએ તો પણ આપણે લેફ્ટ રાઇટ સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે, અને આપણે સ્ક્રોલ ના કરીએ તો આપણે એટલું નાનું દેખાઈ શકે છે કે આપણે એની અંદર જે પણ ટેક્સ્ટ લખેલા હોય તે ના પણ વંચાય. તો એ વસ્તુ પણ પોસિબલ નથી. એટલે કે જુદા જુદા જે આપણા સ્માર્ટફોન, ટેબ્લેટ, જુદી જુદી ડિવાઇસ છે તે તમામ ડિવાઇસને કમ્પેટિબલ આપણી વેબસાઇટ હોવી જોઈએ. અને બીજી એક વસ્તુ કે જુદા જુદા વેબ બ્રાઉઝરની અંદર પણ આપણે એ વેબસાઇટને પહેલાં ઓપન કરીને રન કરાવી લેવી જોઈએ. કારણ કે અમુક વેબ બ્રાઉઝરની અંદર અમુક ફીચર રન નથી થતું, એટલે કે અમુક ફીચર તમે એડ કરેલું હશે તો તેનું જે આઉટપુટ આવવું જોઈએ તે તમને જુદા જુદા વેબ બ્રાઉઝરની અંદર ના પણ દેખાઈ શકે. એટલા માટે કે જે મોસ્ટલી વધારે યુઝ થતા વેબ બ્રાઉઝર હોય છે તે બધા વેબ બ્રાઉઝરની અંદર આપણે આપણી વેબસાઇટને પહેલાં એકવાર રન કરીને જોઈ લેવી જોઈએ, અને કમ્પેટિબલ છે કે નહીં તે પહેલાં જ નક્કી કરવું જોઈએ. એટલે કે આ ચારે ચાર મુદ્દા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એ પહેલાં જ કે વેબસાઇટ આપણે બનાવી નથી, અને વેબસાઇટ બનાવવા આયોજન માટેના જ આ ચારે ચાર મુદ્દા છે. તો હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે કે વેબસાઇટ કઈ રીતે બનાવવામાં આવે છે કમ્પોઝરમાં. તો આપણે એ વસ્તુ પણ સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં કમ્પોઝર ઓપન કરી દીધું છે. ત્યારબાદ હવે આપણે એની અંદર સૌથી પહેલાં તો એક ટેબલ એડ કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે ટેબલ એડ કરવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે. તો એના માટે ઇન્સર્ટ મેનુમાંથી શું આવશે, ટેબલ. જેવું તમે ટેબલ પર ક્લિક કરશો એટલે તમને એક ડાયલોગ બોક્સ દેખાશે. હવે આ ડાયલોગ બોક્સમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાય છે. શું ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો કે ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ આવેલા હોય છે અને કયા કયા ટેબ હોય છે. તો ખાસ યાદ રાખજો એની અંદર ત્રણ ટેબ આવેલા હોય છે. પહેલું છે ક્વિકલી, બીજું છે પ્રિસાઇસલી, અને ત્રીજું છે સેલ. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે તો તમારે યાદ રાખવાનો રહેશે, અને ત્રણે ત્રણ ટેબના નામ પણ તમારે યાદ રાખવાના રહેશે. હવે તમારે જેટલી પણ રો અને કોલમ એડ કરવી હોય તેટલી તમે અહીંયાથી સિલેક્ટ કરીને એડ કરી શકો છો. તો હાલમાં હું સૌથી પહેલાં તો બે કોલમ અને બે રો, સોરી એક કોલમ અને એક રો એડ કરી દઉં છું. ચલો હવે આપણે આની અંદર શું કરવાનું છે, તો આપણે સૌથી પહેલાં તો કોઈ પણ વેબસાઇટ બનાવતા હોય તો સૌથી ઉપર તો એ વેબસાઇટનું નામ હોય છે, અને એ વેબસાઇટનો કોઈક લોગો હોય તો તે હોય છે. તો હાલમાં આપણે એક નાનકડી ઓનલાઈન શોપિંગની વેબસાઇટ બનાવીએ અને એનું નામ આપી દઈએ, આપણી બુક પ્રમાણે જે નામ છે તે જ આપી દઈએ, સ્કૂલ પ્લાઝા જ આપી દઉં છું હું. અને આપણે એની અંદર હવે એક ઇમેજ એડ કરાવીએ, મીન્સ કે એક લોગો એડ કરાવીએ. હવે લોગો હાલમાં તો આપણી પાસે કોઈ સ્કૂલ પ્લાઝાનો છે નહીં,
આપણી પાસે હાલમાં જે પણ ઇમેજ છે તે ઇમેજ આપણે એક હાલમાં અહીંયા મૂકી દઈએ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ થયો કે ઇમેજ એડ કરવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે. તો એના માટે તમારે યાદ રાખવાનું રહેશે, ઇમેજ એડ કરાવવા માટે ઇન્સર્ટ મેનુમાંથી ઇમેજ તમારે સિલેક્ટ કરવાનું છે. તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. હવે આની અંદરથી આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ આવેલા હોય છે અને કયા કયા ટેબ હોય છે. તો એની અંદરથી પહેલું ટેબ છે લોકેશન, બીજું છે ડાયમેન્શન, ત્રીજું છે અપિયરન્સ અને ચોથું છે લિંક. તો હવે ઇમેજ લોકેશનની અંદર તો શું આવશે, આપને ખબર જ છે કે ઇમેજની જે URL હશે તે આવશે. તો હાલમાં આપણી પાસે જે પણ ફાઇલ આપણે એડ કરવી હોય તે એડ કરી દઈએ છીએ. તો એની અંદરથી હાલમાં મારી પાસે એક ફાઇલ છે તે હું એડ કરી દઉં છું ઓનલાઈન. ચલો ઓકે આપણે આપી દઈએ છીએ. પરંતુ એ પહેલાં તમે બીજું પણ એક વસ્તુ યાદ રાખવાનું છે આની અંદર કે ટૂલ ટીપ, એટલે કે જ્યારે પણ તમે એ ઇમેજ પર તમારું માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે તમારે કોઈક ટેક્સ્ટ દેખાડવા હોય તો તે ટેક્સ્ટ તમે અહીંયા લખી શકો છો. તો હાલમાં હું લખી દઉં છું ઓનલાઈન શોપિંગ. એટલે જ્યારે પણ આપણે આ ઇમેજ પર આપણું માઉસ પોઇન્ટર લઈ જશું ત્યારે આપણે આ લખેલું દેખાશે. અને બીજું કે અલ્ટરનેટ ટેક્સ્ટ, તો અલ્ટરનેટ ટેક્સ્ટ આના માટે વપરાય છે. તો એ વપરાય છે કે જો તમારી ઇમેજ કોઈક કારણસર બ્રાઉઝરમાં ઓપન ના થઈ શકે તો ઇમેજને બદલે તમારે જો કોઈ ટેક્સ્ટ દર્શાવવા હોય તો તે ટેક્સ્ટ તમે અહીંયા લખી શકો છો. તો હાલમાં હું એ ટેક્સ્ટ આપી દઉં છું ઓનલાઈન. અને જો તમારે એનો યુઝ ના કરવો હોય તો પણ વેલિડ છે. અહીંયા તમારે ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટનું જે રેડિયો બટન છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ જે આપણું ટેબ છે ડાયમેન્શન, તેની અંદરથી તમારે જો હાઈટ અને વિડ્થ એડ કરવી હોય તો તે તમારી રીતે તમે એડ કરી શકો છો. અને બીજું કે આની જે હાઈટ અને વિડ્થ છે તે સામાં આપવામાં આવે છે, પિક્સેલમાં આપવામાં આવે છે. હાલમાં જે આપણી હાઈટ અને વિડ્થ છે તે જ હું રવા દઉં છું અને હું ઓકે આપી દઉં છું. તો ચલો આપણી જે ઇમેજ જોઈતી હતી તે આવી ગઈ છે. હવે તમે ઇમેજની સાઇઝ અહીંયાથી પણ નાની મોટી કરી શકો છો, તમારે જેવડી રાખવી હોય તેવી તમે અહીંયાથી પણ રાખી શકો છો. હવે જે આપણે અહીંયા નામ આપ્યું છે સ્કૂલ પ્લાઝા, તેનું સાઇઝ આપણે મોટી કરી દઈએ તો તેની સાઇઝ તમે ડાયરેક્ટ અહીંયા ટૂલબારથી પણ મોટી કરી શકો છો. આપણે જેટલું મોટું કરવું હોય તેટલું કરી શકીએ છીએ. તો હવે આપણે સાઇઝને મોટી કરી દીધી છે. હવે જ્યાં તમને લખાણ દેખાય છે જો એનો તમારે કલર ચેન્જ કરવો હોય તો એ કઈ રીતે થાય, એટલે કે ટેક્સ્ટનો કલર કઈ રીતે ચેન્જ થાય એ તમને એક્ઝામની અંદર MCQમાં પૂછાઈ શકે છે. તો એના માટે છે ફોર્મેટ મેનુમાંથી ટેક્સ્ટ કલર. હવે આની અંદરથી તમારે જે કલર આપવો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. હાલમાં હું સિલેક્ટ કરી લઉં છું રેડ કલર. ઓકે આપી દઈએ આપણે. તો આપણો કલર રેડ થઈ ગયો છે. અને બીજી વસ્તુ કે તમારા જે આખી વેબસાઇટ છે એની અંદર જો તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ કલર આપવો હોય તો એ કલર કઈ રીતે અપાય, તો એ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બેકગ્રાઉન્ડમાં કલર આપવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે. તો એના માટે પણ ફોર્મેટ મેનુમાંથી પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ વિકલ્પ વપરાય છે. તો એની અંદરથી આપણે બેકગ્રાઉન્ડમાં જો કલર આપવો હોય આપણી રીતે આપવો હોય તો આપણે યુઝ કસ્ટમ કલર સિલેક્ટ કરી શકીએ છીએ અને બેકગ્રાઉન્ડનો જે કલર છે તે આપણે આપણી રીતે આપી શકીએ છીએ. તો હાલમાં હું કોઈ પણ એક કલર લઈ લઉં છું. ઓકે આપી દઈએ આપણે. અને બીજી વસ્તુ કે જો તમારે બેકગ્રાઉન્ડની અંદર કલર ના આપવો હોય અને ઇમેજ આપવી હોય તો એ ઓપ્શન પણ તમે આ જ વિકલ્પમાંથી કરી શકશો. એટલે કે અહીંયા તમારે કોઈ ઇમેજને લઈ લેવાની છે એટલે તમે એ બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ મૂકી શકશો. હાલમાં આપણે કલર જ રાખીએ છીએ. ચલો જો દેખાઈ ગઈ તમને કે હવે આપણી જે બેકગ્રાઉન્ડની અંદર આપણે કલર આપ્યો છે તે પ્રોપરલી દેખાય છે. હવે નેક્સ્ટ આપણા ચેપ્ટરની અંદર આપણી વેબસાઇટની અંદર આપણે જે જે પ્રોડક્ટ વેચવાના છે તે પ્રોડક્ટ કેટલી વેચવાના છે તેની કેટેગરી કઈ છે એ સૌથી પહેલાં તો આપણે એડ કરીએ. તો એના માટે પણ આપણે સૌથી પહેલાં એક નીચે આ જે આપણે ટાઇટલ આપ્યું છે તેની નીચે આપણે એક બીજું ટેબલ એડ કરીએ, બરાબર. તો ટેબલ એડ કરવા માટે ઇન્સર્ટ મેનુમાંથી ટેબલ. હવે ટેબલ તમે ડાયરેક્ટલી અહીંયાથી પણ સિલેક્ટ કરી શકો છો કે તમારે કેટલા રો અને કોલમ આપવી છે, અથવા તો જો તમારે એવું ના કરવું હોય
તો તમે ટેબલ ડાયલોગ બોક્સની અંદર પ્રિસાઇસલી ટેબની અંદરથી પણ જેટલી રો અને કોલમ એડ કરવી હોય તે કરી શકો છો. અને બીજું કે તમારે વિડ્થ જેટલી રાખવી હોય તે પણ તમે આપી શકો છો. અને આ વિડ્થ તમે પિક્સેલમાં પણ આપી શકો છો અને વિન્ડોના ટકામાં પણ આપી શકો છો. અને બીજું કે તમારે બોર્ડર જેટલી રાખવી હોય તે પણ તમે અહીંયાથી એડ કરી શકો છો. તો હાલમાં આપણે જે છે તે જ રહેવા દઈએ અને ઓકે આપી દઈએ. તો આપણું હવે નેક્સ્ટ ટેબલ બની ગયું છે. એની અંદર સૌથી પહેલાં તો આપણે એડ કરી દઈએ કેટેગરીઝ, એટલે કે જે જે આપણે પ્રોડક્ટ વેચવાના છે તેની કેટેગરી કઈ કઈ છે તે હવે આપણે આની અંદર એડ કરવાનું છે. હવે આની અંદર પણ આપણે એક બીજું ટેબલ એડ કરી દઈએ કે જેની મદદથી આપણે કેટેગરી એડ કરી શકીએ. તો એના માટે આપણે કરી શકીએ છીએ ઇન્સર્ટ મેનુમાંથી ટેબલ, અને એની અંદર આપણે હાલમાં 4 કે 5 પ્રોડક્ટ એડ કરીએ છીએ, વધારે હાલમાં નથી કરતા કારણ કે આપણે હાલમાં શીખવાનું જ છે. તો હું આટલી પ્રોડક્ટ એડ કરી દઉં છું, મીન્સ કે ટેબલની રો એડ કરી દઉં છું. હવે એની અંદર તમારે જે જે પ્રોડક્ટ એડ કરવી હોય તે તમે કરી શકો છો. તો હાલમાં હું કરી દઉં છું સૌથી પહેલાં તો સ્કૂલ બેગ, ત્યારબાદ હું નેક્સ્ટ કરી દઉં છું કંપાસ બોક્સ, ત્યારબાદ હું નેક્સ્ટ કરું છું ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ. હવે એ જ રીતે હું નેક્સ્ટ એડ કરી દઉં છું વોટર બોટલ. એવી જ રીતે નેક્સ્ટ એડ કરી દઉં છું નોટબુક્સ. ચલો, તો આપણે હાલમાં આટલી કેટેગરી એડ કરી દીધી છે. હવે જે આ કેટેગરી છે તે કેટેગરીની અંદર જો સ્કૂલ બેગ પર હું ક્લિક કરું તો મને દેખાવું જોઈએ જેટલા પણ સ્કૂલ બેગ મેં વેચવા માટે મૂક્યા છે તે બધા સ્કૂલ બેગના ઇમેજ. પરંતુ એ પહેલાં તમને એક એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર, સોરી ટેબલ સેલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ હોય છે અને કયા કયા હોય છે. એટલે કે જો તમારે ટેબલની અંદર કંઈક ચેન્જીસ કરવું હોય તો તેના માટે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ વપરાય છે. અને એની અંદરથી તમે રો અને કોલમની જે પણ સાઇઝ છે તે પણ તમે ચેન્જ કરી શકો છો. પરંતુ સૌથી પહેલાં તો તમને એની અંદરથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે કે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સની અંદર જે ટેબલ ટેબ છે તેની અંદર કેટલા ઓપ્શન હોય છે, અથવા તો નીચેનામાંથી કયા કયા ઓપ્શન હોય છે. તો એની અંદરથી સૌથી પહેલાં તો ઓપ્શન છે સાઇઝ, બીજો ઓપ્શન છે બોર્ડર એન્ડ સ્પેસિંગ, નેક્સ્ટ ઓપ્શન છે ટેબલ અલાઇનમેન્ટ, નેક્સ્ટ ઓપ્શન છે કેપ્શન, નેક્સ્ટ ઓપ્શન છે બેકગ્રાઉન્ડ કલર. એટલે કે 5 ઓપ્શન એની અંદર હોય છે. એની અંદરથી સાઇઝ જે ઓપ્શન છે તેની અંદરથી આપણે ખબર જ છે શું થાય, તો રો અને કોલમની આપણે સાઇઝ આપણી રીતે બદલી શકીએ છીએ. અને આ સાઇઝ પણ તમે પર્સન્ટેજ વિન્ડોના પર્સન્ટેજમાં અથવા તો પિક્સેલમાં આપી શકો છો. ત્યારબાદ જે નેક્સ્ટ ઓપ્શન છે બોર્ડર એન્ડ સ્પેસિંગ, તેની મદદથી તમે બોર્ડરની સાઇઝ આપી શકો છો. અને નેક્સ્ટ જે ઓપ્શન છે તે તમને એક્ઝામની અંદર પૂછાય છે સ્પેસિંગ અને પેડિંગ. તો સ્પેસિંગ કોને કહેવાશે કે બે સેલ વચ્ચે તમારે કેટલી જગ્યા રાખવી છે તેને કહેવામાં આવશે સ્પેસિંગ. અને પેડિંગ કોને કહેવામાં આવશે, તો તમારું જે સેલ છે તેની બોર્ડર અને તેના કન્ટેન્ટ વચ્ચે તમારે કેટલી સ્પેસ એડ કરવી છે તેને કહેવામાં આવે છે પેડિંગ. તો આ ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે. નેક્સ્ટ છે ટેબલ અલાઇનમેન્ટ, એટલે કે તમારે ટેબલમાં ટેબલને લેફ્ટ સાઈડ ગોઠવવું છે, રાઈટ સાઈડ કે સેન્ટરમાં, એ તો આપણે જાણીએ જ છીએ. પરંતુ નેક્સ્ટ છે કેપ્શન, એટલે કે જો તમારે ટેબલનું નામ પણ એડ કરવું હોય તો તમે આ કેપ્શન વિકલ્પની મદદથી એડ કરી શકો છો. નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડનો કલર, એટલે કે જો તમારે ટેબલના બેકગ્રાઉન્ડમાં કોઈ કલર આપવો હોય તો તમે અહીંયાથી કરી શકો છો. તો ખાસ યાદ રાખજો, આ તમને જે MCQ પૂછાય છે તેની અંદર આમાંથી ઘણું બધું પૂછાય તેવું છે. તો ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે જે આપણે કરતા હતા તે ડિઝાઇન જે આપણે કરવાની છે, તો હવે આપણે સૌથી પહેલાં તો સ્કૂલ બેગ માટે જેટલા પણ ઇમેજ હોય છે તે મૂકીએ, એની પ્રાઇસ હોય તે મૂકીએ, પછી ક્વોન્ટિટી આપણે જોઈશે, પછી જેટલી પણ આપણે કાર્ટમાં એડ કરવું હોય તે વસ્તુ જોઈશે,
तो एना माटे सौथी पहला तो आपणे एक टेबल एड करी दईए। तो ते टेबल हाल में हूँ चार इमेज गोठवीश, एटले के चार ज स्कूल बेग ना इमेज हाल में आपणे गोठवीए छीए। तो एना माटे हूँ चार जे खाना बने तेवुं टेबल एड करी दऊं छूं। चलो आपणे टेबल तो एड करी दीधुं छे, हवे टेबलनी अंदर सौथी पहला तो आपणे एक इमेज एड करी दईए। तो स्कूल बेग माटे मारी पासे हाल में एक इमेज छे, ते ज हूँ एड करी दईश। तो एना माटे इन्सर्ट मेनूमांथी इमेज अने एक ज मिनिट आपणे हाँ इमेज एड करवानी छे। तो एना माटे सौथी पहली तो मारी पासे इमेज छे जे छे ब्लेक बेग, तो एने ओपन करावी दईए, ओके आपी दईए। જો આપણે અહીંયા અલ્ટરનેટ ટેક્સ્ટ આપવો પડશે, કારણ કે આપણે આ ઓપ્શન સિલેક્ટ નથી કર્યો। કયો ઓપ્શન? તો ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ। જો તમે એ સિલેક્ટ કરી લેશો તો વાંધો નહીં આવે, તો આપણી ઇમેજ એડ થઈ જશે। ચલો આપણી ઇમેજ એડ થઈ ગઈ છે, પણ આપણી ઇમેજની સાઈઝ ખૂબ જ મોટી છે, તો એ સૌથી પહેલાં તો આપણે નાની કરી દઈએ। ચલો થોડી હજી નાની કરી દઈએ એને, જેથી આપણે બધા ઇમેજ એક સાથે જોઈ શકીએ। ચલો આપણી ઇમેજ તો હવે એક તો એડ થઈ ગઈ છે। હવે કોઈ પણ ઇમેજ આપણે એડ કરાવીએ તો એ ઇમેજનું સૌથી પહેલાં તો આપણે નામ જ લખીએ છીએ। તો હાલમાં હું લખી દઉં છું બ્લેક બેક, આપણે હાલમાં શોર્ટમાં જ લખી દઈએ છીએ બ્લેક બેક। અને નેક્સ્ટ આપણે એક વસ્તુ એડ કરીએ છીએ, જે છે કે એની પ્રાઇસ। સૌથી પહેલાં તો જે યુઝર કંઈ પણ વસ્તુ લેશે તો એની પ્રાઇસ ચેક કરશે, તો એના માટે આપણે નેક્સ્ટ લખી દઈએ છીએ પ્રાઇસ। તો હાલમાં હું લખી દઉં છું 400 રૂપીઝ। ચલો નેક્સ્ટ વસ્તુ આપણે લખીએ કે જો તમારે આ જે બેગ છે એ બેગને તમારે કાર્ટમાં એડ કરવું હોય। હવે કાર્ટ શું છે એ વસ્તુ આપણે આગળ જોઈ જ ગયા છીએ કે તમારે જો એકસાથે એક કરતાં વધારે વસ્તુ એડ કરવી હોય, મીન્સ કે એકસાથે આપણે એનો ઓર્ડર કરવો હોય, તો એ સૌથી પહેલાં તો તમારે સામાન નાખવી પડશે, કાર્ટમાં એડ કરવી પડશે, અને ત્યારબાદ તમે એને બાય કરી શકો છો। તો કાર્ટમાં એડ કરવા માટે હાલમાં આપણે એક વસ્તુ એડ કરી દઈએ છીએ, જે છે ચેકબોક્સ। તો ચેકબોક્સ એડ કરવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાશે? તો એના માટે ઇન્સર્ટ મેનુમાંથી ફોર્મમાંથી ફોર્મ ફિલ્ડ, અને એની અંદરથી આપણે શું સિલેક્ટ કરવાનું છે? ચેકબોક્સ। હવે આપણે એની અંદર કોઈ પણ નામ હાલમાં આપી દઈએ છીએ, હું આપી દઉં છું ચેક, અને વેલ્યુ તરીકે પણ હું આપી દઉં છું સીકે, ઓકે। આપણે ઓકે બટન પર ક્લિક કરી દઈએ તો હાલમાં એક ચેકબોક્સ એડ થઈ ગયું છે, અને બાજુમાં આપણે લેબલ તરીકે લખી દઈએ છીએ એડ ટુ કાર્ટ, એટલે કે કોઈ પણ યુઝરને ખબર પડે કે કાર્ટમાં એડ કરવા માટે આ ચેકબોક્સને સિલેક્ટ કરવાનું છે। અને હવે નેક્સ્ટ વસ્તુ છે ક્વોન્ટિટી, તમારે કેટલી ક્વોન્ટિટીમાં વસ્તુ લેવી છે, તો એના માટે પણ તમારે શું એડ કરવું પડશે? એના માટે તમારે એડ કરવું પડશે ટેક્સ્ટબોક્સ। તો ટેક્સ્ટબોક્સ એડ કરવા માટે ઇન્સર્ટ મેનુમાંથી ફોર્મમાંથી ફોર્મ ફિલ્ડ, અને એની અંદરથી ટેક્સ્ટ જે હાલમાં સિલેક્ટેડ જ છે, તો હું એનું નામ આપી દઉં છું QUA, અને ઇનિશિયલ વેલ્યુ હાલમાં હું કોઈ જ નથી આપતી, અને ઓકે બટન પર ક્લિક કરી દઉં છું। તો ચલો આપણું ક્વોન્ટિટી માટેનું જે ટેક્સ્ટબોક્સ છે એ તો એડ થઈ ગયું છે, અને બાજુમાં આપણે લેબલ તરીકે પણ લખી દઈએ જેથી યુઝરને ખબર પડે ક્વોન્ટિટી। ચલો હવે આ વેબસાઇટ સારી દેખાય એના માટે સૌથી પહેલાં તો આપણે આ બધી જ વસ્તુને થોડી સેન્ટરમાં લઈ લઈએ। તો સેન્ટરમાં લાવવા માટે આપણે ડાયરેક્ટ જ બાર મેનુ જે આપણો ટૂલ બાર છે તેના પરથી સેન્ટરમાં લાવી શકીએ છીએ। તો આ જ રીતે આપણે જેટલી પણ ઇમેજ મીન્સ કે જેટલી પણ વસ્તુ એડ કરવી હોય તે આપણે વન બાય વન એડ કરી શકીએ છીએ। ચલો તો હવે મેં આ જે વેબસાઇટ છે તેની અંદર ચાર ઇમેજ એડ કરી દીધી છે। તમારે જેટલી પણ પ્રોડક્ટ વેચવી હોય તે તમે તમારી રીતે એડ કરી શકો છો। તો હાલમાં શીખવા પૂરતું મેં ચાર ઇમેજ એડ કરી દીધી છે, અને ઇમેજના જે પણ નામ છે અને પ્રાઇસ છે તે મેં અપડેટ કરીને બાકીનું બધું જ કોપી કરી દીધું છે, એટલે કે હવે આપણું જે આ પહેલું પેજ છે સ્કૂલ બેગનું તે પેજ આપણું રેડી થઈ ગયું છે। પરંતુ હવે બીજા જે આપણી કેટેગરી છે તે કંપાસ બોક્સ, તો જેવું હું કંપાસ બોક્સ પર ક્લિક કરું ત્યારે મને બીજું પેજ જે કંપાસ બોક્સનું પેજ હશે તે ઓપન થઈને દેખાવું જોઈએ। તો એના માટે મારે શું કરવું પડશે? તો એના માટે આ જે કંપાસ બોક્સ નામનો ટેક્સ્ટ છે તેને મારે હાઇપરલિંક બનાવવી પડશે। તો આ ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે લિંક એડ કરવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે? તો એના માટે છે ઇન્સર્ટ મેનુમાંથી લિંક,
હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે એના પર ક્લિક કરીને તમારે કયું પેજ ઓપન કરવું છે. તો હાલમાં તો મારી પાસે આ પેજ બનાવેલું નથી, પણ તમે બનાવીને પછી અહીંયા એડ કરી શકો છો. હાલમાં હું એમ જ એડ કરી દઉં છું, કંપાસ બોક્સ ડોટ html. એટલે કે હવે જ્યારે પણ તમે આ કંપાસ બોક્સ પર ક્લિક કરશો ત્યારે કયું પેજ ઓપન થશે, કંપાસ બોક્સ ડોટ html. પરંતુ આ વેબ પેજ તમારી પાસે હયાત હોવું જોઈએ. હાલમાં તો મારી પાસે નથી, પણ છતાંય આપણે લિંક કેવી રીતે બને તે જોવા માટે આપણે આટલું એડ કરી દઈએ છીએ અને આપણે ઓકે બટન પર ક્લિક કરી દઈએ છીએ. આવી જ રીતે તમારે ફાઇલ્સ એન્ડ ફોલ્ડર, વોટર બોટલ, નોટબુક આ બધા જ જેટલા પણ કેટેગરી છે તેના માટે તમારે અલગ અલગ વેબ પેજ બનાવવા પડશે અને આની અંદર આપણે લિંક એડ કરવી પડશે. અને એક બીજું વસ્તુ જે તમને એક્ઝામની અંદર પૂછાય છે તે કે જો તમારે તમારા વેબસાઇટની અંદર આડી લાઇન એડ કરવી હોય તો તમે કયા મેનુનો કયો ઓપ્શન યુઝ કરશો. તો એના માટે યુઝ થાય છે ઇન્સર્ટ મેનુમાંથી હોરિઝોન્ટલ લાઇન. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન આવી ગઈ છે. તો આટલી વસ્તુ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો આજે આપણે જેટલી પણ વેબસાઇટની ડિઝાઇન રેડી કરી છે તેની અંદરથી તમને MCQની અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આ કામ કરવા માટે કયા મેનુ અને કયા વિકલ્પનો ઉપયોગ થાય છે. તો જે મેં અહીંયા દર્શાવ્યા છે, પહેલું તો પૂછાઈ શકે છે કોષ્ટક એડ કરવા ઇન્સર્ટ મેનુમાંથી ટેબલ, ત્યારબાદ ચિત્ર ઉમેરવા ઇન્સર્ટ મેનુમાંથી ઇમેજ, આડી લીટી એડ કરવા ઇન્સર્ટ મેનુમાંથી હોરિઝોન્ટલ લાઇન, ત્યારબાદ નેક્સ્ટ પૂછાઈ શકે છે હાઇપરલિંકની રચના કરવા ઇન્સર્ટ મેનુમાંથી લિંક, લખાણનો રંગ આપવા માટે ફોર્મેટ મેનુમાંથી ટેક્સ્ટ કલર, અને એ જ રીતે નેક્સ્ટ પૂછાઈ શકે છે વેબ પેજનું શીર્ષક બદલવા કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે. તો એ વસ્તુ પણ આપણે કરીને જોઈ લઈએ કે જો તમારે શીર્ષક બદલવું હોય તેના માટે ફોર્મેટ મેનુમાંથી પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. તો આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે કે વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુનો કયો ઓપ્શન વપરાય છે.